हेलो स्टूडेंट, स्टैंडर्ड 7। हवे आपणे रिविजन भणशुं लेसन नंबर 2, रायल हंस। स्वाध्याय प्रश्न 1। नीचेना प्रश्नना जवाब एक वाक्यमां लखो। पहेलुं, सिद्धार्थ कोनुं नाम हतुं? एनो जवाब आवशे, भगवान बुद्धना बाळपणनुं नाम सिद्धार्थ हतुं। बीजुं, बगीचामां कोण टहलतुं हतुं? एनो जवाब आवशे, बगीचामां सिद्धार्थ टहली रह्या हता। तीजू, सुद्धोधन कोण हता? एनो जवाब आवशे, सुद्धोधन भगवान बुद्धना पिता हता। चौथू, हंस आनाथी घायल थयो हतो? एनो जवाब आवशे, हंस बाण मारवाथी घायल थयो हतो। पांचमू, देवदत्त कोण हता? एनो जवाब आवशे, देवदत्त सिद्धार्थना पितराई भाई हता। छठू, महाराज हंस कोने सोपे छे? एनो जवाब आवशे, महाराज हंस सिद्धार्थने सोपे छे। प्रश्न 2, नीचेना प्रश्नना 2-3 वाक्यमां जवाब लखो। पहेलुं, राजकुमार सिद्धार्थ हंसने क्या अने केवी हालतमां जोयो? एनो जवाब आवशे, राजकुमार सिद्धार्थे हंसने आकाशमांथी नीचे पड़तो जोयो, तेना शरीरमां बाण माल्युं हतुं। बीजुं, મારા સુદ્ધોધન ન્યાય વિશે દેવદત્તને શું સમજાવે છે? એનો જવાબ આવશે, મારા સુદ્ધોધન સમજાવે છે કે શિકારનો નિયમ છે, જે કોઈ જે પશુ કે પક્ષીને મારે તેના પર તેનો અધિકાર થાય, પણ મરતા પ્રાણીને જે વ્યક્તિ જીવનદાન આપે તેનો તે પ્રાણી પર પહેલો અધિકાર છે। પ્રશ્ન 3, નીચેના વાક્ય કોણ બોલે છે? કોણ બોલે છે તે આપણે લખવાનું છે। પહેલું, શું મારો હંસ અહીં પડ્યો છે? આ વાક્ય દેવદત્ત બોલે છે। બીજું, આ હંસને તમે પાળ્યો પોષ્યો છે? આ વાક્ય રાજકુમાર સિદ્ધાર્થ બોલે છે। ત્રીજું, પછી તું તેને જીવતો કરી દઈશ? આ વાક્ય મહારાજ સુદ્ધોધન બોલે છે। પ્રશ્ન 4, સમાનાર્થી શબ્દ લખો। તો પહેલું, રાજકુવરનો આવશે રાજકુમાર। બીજું, ઉપવન બગીચો। ત્રીજું, રાજા ઉનુ। ચોથું, પંખી તો પક્ષી। પાંચમું, આનંદ હર્ષ। છઠ્ઠું, શરીર તો કાયા। પ્રશ્ન 5, નીચેના શબ્દોની જોડણી સુધારો। અહીં ખોટો શબ્દ લખેલો છે, એને આપણે સુધારીને સાચો લખવાનો છે। અહીંયા બતાવેલું છે કે તમારે કેવી રીતના લખવાનું છે। પ્રશ્ન 6, વર્ણ વિચ્છેદન કરો। પહેલો આવશે હંસ। આપણને શબ્દ છૂટા પાડીને લખવાના છે, હ પ્લસ અ પ્લસ સ પ્લસ અ, એવી રીતના। પરંતુ, કુંદન, સંભળાય, એ શબ્દ છૂટા પાડીને અહીં આપેલા જ છે, એ તમારે લખવાનું છે। પ્રશ્ન 7, નીચેના શબ્દનો અભ્યાસ કરો, લખવાનો મહાવરો કરો। અહીંયા કહ્યું સહ્યું, એ તમારે લખવાનું છે। આ હતી આપણી બીજો લેસન, તમારે લખવાનું છે અને યાદ કરવાનું છે।